જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં. આજે આપણે કેવડાત્રિજ ક્યારે છે અને તેની પૂજા વિધિ અને તેની વ્રત કથા સાંભળીશું. કેવડાત્રિજ એટલે ભાદરવા સુદ તીજ. એ દિવસે સવારે વહેલા ઉઠી નાય ધોઈને મહાદેવના મંદિરે જવું, ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સવારે બીલીપત્રો, પુષ્પો અને કેવડો ચડાવો, શંકર પાર્વતીની વાર્તા સાંભળવી, આખો દિવસ નકોડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો. હવે આપણે જાણીએ કેવડાત્રિજ ક્યારે છે. તો આ વખતે કેવડાત્રિજ 30 ઓગસ્ટ અને 2022 છે. તો ચાલો હવે જાણીએ કેવડાત્રિજની વ્રત કથા. કૈલાસ પર્વત ઉપર શંકર પાર્વતી બેઠા છે. બેઠા બેઠા ગમ્મતની વાતો કરે છે. એવા વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું, હે નાથ, મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા, એવા કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી, એ વાત કૃપા કરીને મને જણાવો ને. આ વાત સાંભળીને શંકર ભગવાન તો પહેલાં હસ્યા અને પછી હસતા હસતા એમણે કહ્યું, હે દેવી, દાદા હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી વેરાણી ના હોવા છતાં પણ મને પરણવાની હઠ લઈને બેઠા હતા. મને પરણવાની માટે તમે ઘણું કઠોર તપ કર્યું. ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો. 12 વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે લટક્યા. મૂસળધાર વરસાદમાં પણ તમે ઉઘાડા આકાશ નીચે ઘણો સમય પસાર કર્યો. ઘણો વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો. ધબધબતો ઉનાળાનો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી. આપની વાત સાચી છે દાદ, પાર્વતી બોલ્યા. હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજી ત્યાં આગળ આવી ચડ્યા અને નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી. આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા. બરાબર છે, હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરથી ભાગી ગોર જંગલમાં જઈ ચડ્યા તે બધું યાદ કરો. હે મારી પ્રિય સખી, તું તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મતથી વરી ચૂકી છું. મારા મા બાપને આ માટે મેં ખૂબ ખૂબ સમજાવ્યા પણ ખરા છતાં પણ તેઓ વાંચતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે. જો આપ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે. બહેર, એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું. ચાલ આપણે અહીંથી છાદાવાડા નાસી જઈએ. હા ચાલ, અને આ પ્રમાણે યોજના ઘડીને બંને સખીઓ ઘરેથી ચાલી નીકળી. ચાલતા ચાલતા બંને એક જંગલમાં આવી ચડ્યા. આ જંગલમાં ક્યાંક મીઠા પાણીના ઝરણા પણ આવતા હતા અને ફળના ઝાડ પણ આવતા હતા. એટલે તમે જ્યાં ભૂખ લાગી ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગી ત્યાં પાણી પીતા. ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી. આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું. શંકર ભગવાનની તમે પૂજા કરી. જાત જાતના જંગલી ફૂલો, બીલીપત્રો અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યું. એ દિવસે ભાદરવા સુદ તીજ હતી. હસ્ત નક્ષત્ર હતું. પાર્વતીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું. એટલે પાર્વતીજી બોલ્યા, હે દેવોના દેવ મહાદેવ, જો તમે ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા હોય તો તમે મારા પતિ થાઓ.
तथास्तु। शंकर भगवान बोलिया, तमारी मांगणी हूँ स्वीकार करूँ छू। अने शंकर भगवाने पार्वती जी साथे लग्न कर्या। बीजे दिवसे त्या आवेला जळलामां बन्ने सख्योए स्नान कर्युं अने पछी पायणा कर्या। थाक अने आखी रातना जागरणने कारणे बन्ने सख्योने खूब ऊँघ आवती हती। आथी एक झाड़ने नीचे तेओ तो घसघसाट ऊँघी गया। बीजी बाजु पार्वती जी ना पिताजी एमने शोधवा नीकळ्या हता, एटले तेओ सोता सोता आ जंगल में आवी चढ़या। आवीने तेमणे जोयुं तो झाड़ नीचे सखी साथे पार्वती माता सूता हता। आथी तेमणे जोईने तेओ तो राजी राजी थई गया। पिताजीए धीमे रहीने तेमणे जगाड्या अने खूब मालपूर्वक तेमणे पूछवा माँड्यू, अरे बेटा, आवा भयंकर जंगल में तमारे बन्ने जणाए शा माटे आवुं पड्युं? घरे तमारा बन्नेनी माताओ केटलो विलाप करे छे। पार्वती कहे, पिताजी, आ गुफानी अंदर गई काले शंकर भगवानी साथे मारा लग्न थई चूक्या छे। जो तेमनी साथेनो मारो लग्न तमे मान्य नहीं राखो तो हूँ अहीं ज प्राण त्यागी दईश। अने पार्वतीजीना व्रतना प्रभावने कारणे पार्वतीजीना पिताजी हिमालय पार्वतीजीनी आ वात स्वीकारी लीधी। पछी बन्ने सख्योने घरे लई गया। पछी हिमालये शंकर भगवानने जाज जोड़ीने पार्वतीजीने परणवा आवा माटे कंकोत्री लखी मोकली। शंकर भगवाने हिमालयनी आ लग्न पत्रिका स्वीकारी लीधी अने तेओ जाज जोड़ीने वात्ते गात्ते पार्वती साथे लग्न करवा माटे आवी चढ़या। शंकर अने पार्वतीना धामधूमथी लग्न थया। शंकर भगवाने केवड़ो जड़तो नथी, छता पार्वतीजीए हरखवा आवी जईने फूलोरी साथे केवड़ो चढ़ाव्यो, एटले शंकर भगवाने तेनो स्वीकार कर्यो। एटले आजे पण आ व्रतमां शंकर भगवाने केवड़ो चढ़ावामां आवे छे। अने भादरवा सुद तीजने दिवसे आ व्रत थतुं होवाथी तेने केवड़ा त्रीज कहवाय छे। केटलाक लोको तेने हड़तालिका व्रत पण कहे छे। आ व्रत करनारनी सर्व मनोकामना पूर्ण थाय छे अने ते अखंड सौभाग्यवती प्राप्त थाय छे। जे पार्वतीजीने शंकर भगवान मळ्या तेवो आ व्रत करनार सर्व कन्याओने मळे अने सर्वनुं सुख थाय। आ व्रत करनार सौने આ વ્રત પડે। જય શ્રી કૃષ્ણ।